નવસારીમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી સરકાર જનતાને ખરેખર મદદરૂપ થાય તેવી માંગણી કરવામાં આવી। નવસારી જિલ્લા કોંગ્રેસ પાર્ટીએ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે અને જણાવ્યું હતું કે કોરોના જેવી ગંભીર મહામારીને કારણે ભયંકર પરિસ્થિતિની પીડાઈ રહ્યા છે, તેવા સમયે જાહેર જનતા સુધી સરકાર દ્વારા જરૂરી સહાય પૂરી પાડવામાં આવી ન હોવાથી અને હાલમાં પણ ધંધો રોજગાર બંધ હોવાથી આજે કેટલાક લોકોની ભૂખમરોની નોબત આવી છે અને સરકાર ફક્ત જનતા પર નવા નવા કાયદા લાગુ કરતી આવે છે અને લોકોના કાયદાનું પાલન કરતા હોય છે અને દેશહિત માટે પોતાના ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપતા લોકો સરકાર દ્વારા સહાય મળે તેવી આશા રાખી રહ્યા છે અને કોરોનાનો કાબુ રાખવામાં અને જનતા સુધી સેવા પહોંચીને કરવામાં નિષ્ફળ ગયેલી સરકાર પ્રત્યે નારાજ થયેલી નવસારી જિલ્લા કોંગ્રેસ પાર્ટીએ સત્તા પર બેઠેલી સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યો છે। કોરોનાના મહામારીને સમયે જ સરકારે જનતાને હવે ખરેખર સહાયરૂપ સાબિત થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે। નવસારી જિલ્લાના કોંગ્રેસ દ્વારા ફક્ત મોટી મોટી જાહેરાતો કરતી સરકારને લોહી પીતી સરકાર કહેવામાં આવી છે, કારણ કે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરીને સરકારે સામાન્ય નાગરિકો માટે સહાયરૂપ સાબિત થાય તેવા નિર્ણયો લેવામાં આવ્યા નથી, જેથી નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી સરકાર દ્વારા વીજ બિલ, ગેસ બિલ તેમજ ખેડૂતોનું વીજ બિલ માફ કરવા માટે રજૂઆત કરી છે। કારણ કે ધંધા રોજગાર વગર લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે, તેવા સમય સરકારે તમામ બિલો માફ કરી માનસિક તાણ અનુભવતા લોકોને રાહત મળે તેવી માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, નવસારી। ખાવાના અને રોજગારીના એટલી બધી મુશ્કેલીઓ પડી રહી છે કે તેના પર સરકારનું ધ્યાન દોરવા માટે અમે આજે એક વહીવટીતંત્રને આવેદન આપી બંધારણના ફરજ અમવા પડખે રહેવાની અને પ્રજાજનોને સહાયરૂપ થવાની, પ્રજા પ્રશ્નોનો વાચા આપવા માટે અમે રજૂઆત કોંગ્રેસ પક્ષ દ્વારા આજે કરવામાં આવી છે અને અમે માગણી કરીએ છીએ કે જૂન 2020 સુધીમાં તમામ લોકોના વીજના બિલ માફ કરવામાં આવે, ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારોને રહેઠાણ, પાણી વેરા, મિલકત વેરા માફ કરવામાં આવે, તેમજ નાના વેપારીઓના ધંધા સ્થળના વેરા માફ કરવામાં આવે, ખાનગી શાળા આગામી શૈક્ષણિક વર્ષના પ્રથમ વર્ષની ફી માફ કરવામાં આવે અથવા સરકાર આવી ફીની રકમ સહાય પૂરી પાડે, લાંબા લોકડાઉન વર્તમાન કપરા સંજોગોમાં કૃષિ ધિરાણ, મુદ્દલ અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમ સગવડ નથી ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવાની, સાથે ઓટો રિન્યુઅલ અમલમાં મૂકે અને વ્યાજ માફ કરે, વર્તમાન અત્યંત કપરા સંજોગોમાં જરૂરિયાતમંદ 100 લોકોને સહાય પૂરી પાડે અને તે માટે સરકારી યોજનાઓ માનવીય અભિગમ દાખવી સૌને આવી સહાય પૂરી પાડવામાં આવે તે કોંગ્રેસ પક્ષ આ સાથે માંગણી કરે છે અને તેના સંદર્ભમાં આજે સમિતિ તરફથી આજ રોજ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે। એમાં નવસારી જિલ્લા તરફથી અને સમગ્ર ગુજરાતમાંથી આજે આ માંગણી મૂકવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસમાંથી, કે લોકોને કોરોનાની મહામારીને કારણે જે તકલીફો પડી રહી છે એ ખૂબ જ અસહ્ય તકલીફ છે। લોકો કોરોનાથી તો નહીં પણ ભૂખમરાથી અને આ માનસિક પરિતાપ પેઠીને મૃત્યુ પામી એ પરિસ્થિતિમાં આવી ગયા છે। એટલે કોંગ્રેસ પક્ષ એવી માંગણી મૂકે છે પ્રજા માટે, એક મધ્યમ વર્ગના લોકો માટે, કે એ લોકોના પાણી વેરો, મિલકત વેરો અને જ્યાં લોકો વ્યાપાર કરતા એ સ્થળ વેરો સરકાર કેન્સલ કરે, ત્યાર પછી પ્રથમ સત્રની ફી માફી આપે, વીજળી બિલ માફ કરે અને ખેડૂતોને જે ધિરાણ આપ્યા છે એ મુદ્દલ અને વ્યાજ અત્યાર પૂરતું કોરોનાની મહામારીને કારણે માંડી વાળે, નહીં તો આ પ્રજાની હાલત એટલી અસહ્ય થશે કે જે કલ્પી શકાય એવું નથી। તો એ માટે આમ જનતાનો વિચાર કરીને અને ખાસ કરીને મધ્યમ વર્ગનો વિચાર કરીને સરકાર એ માટે પગલાં લે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે સરકારને 20 લાખ કરોડના પેકેજ કરતાં એ લોકોના જે બિલો ભરવાના છે એની વધારે ચિંતા છે। 20 લાખ કરોડ જે પેકેજ જે જાહેર કર્યું છે એના ફોર્મને એનું તો કંઈ ઠેકાણું છે જ નહીં અત્યારે। તો આ જે મેઇન મુખ્ય એ લોકોના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમમાં એ લોકોના બિલ માફી મળે એ લોકોને એ જરૂરી છે, મોટી મોટી જાહેરાતોની જરૂર નથી, કારણ કે આ તો લોહીપીતી સરકાર છે। એટલે એ સરકાર આ કરવાનું માંડી વાળે અને સરકાર આ લોકોના બિલ માફી કરે, લોકોને કંઈ મફત તો નથી જોઈતું પણ અત્યારે કોરોનાની મહામારીને કારણે જે થોડા બે લોકોને જે રહત મળે થોડી બી આ કે બિલ માફી જો મળે, આ બધી બિલ માફી મળે તો ખૂબ જ રહત થઈ શકે એવું છે અને મધ્યમ વર્ગ માટે આ પ્રકારના પગલાં લેવા ખૂબ જ જરૂરી છે, નહીં તો આ પ્રજા પાયમાલીના અંતે આવી જશે।